પલસાણા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ વૈશાલીબેન અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં 2.6 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પલસાણા તાલુકા પંચાયતની કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ દેસાની ઉપસ્થિતિમાં મળેલી આ સામાન્ય સભામાં સીસીટીવી કેમેરા તથા શાળાના ઓરડા સહિતના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પલસાણા તાલુકા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ દેસાઈ બોલું છું. આજ રોજ સામાન્ય સભા અને કારોબારી સમિતિની સભા રાખવામાં આવેલી હતી. એમાં ગત સભાના કામો 2 કરોડ 6 લાખ રૂપિયાના મંજૂર કરવામાં આજે બહાલી આપવામાં આવી છે અને એના 5 થી 6 દિવસોમાં બધા વર્ક ઓર્ડરો બહાર કરી દઈશું અને કામનું સ્ટાર્ટ કરશું. અને આજરોજના શાંતિપૂર્ણ અમારી સભા દરેક સભ્યોની મંજૂરીથી પૂર્ણ થઈ છે. આ સભામાં અમારા તાલુકા પંચાયત સભ્ય દરેક સભ્યો હાજર હતા અને TDO સાહેબ જે સ્ટાફના માણસ હોય એ દરેક માણસોનો હાજરી હતી.